कोट एटले शुं थाय कलर थाय बराबर तो हवे आपणे एनुं सेम
ગુજરાતી આ પલંગ છે, આ પલંગ છે, બરાબર. હવે આપણે આ જે સ્પેલિંગ છે એને ફરી આપણે રિવિઝન છે કરી લઈએ. ધીસ, ધીસ એટલે શું થાય, તમારે પણ સાથે બોલવાનો છે, બરાબર. ધીસ, તો ધીસ એટલે આ થશે. એની પછી છે ઇઝ, આઈ એસ ઇઝ, ઇઝ એટલે કે છે. એના પછી છે બી એ ડબલ એલ, બોલ, બોલ એટલે કે દડો. એના પછી છે બી એ ટી, બેટ, બેટ એટલે કે બેટ. એના પછી છે એફ એ એન, ફેન, ફેન એટલે કે પંખો. એના પછી સી ઓ ટી, કોટ, કોટ એટલે કે પલંગ. અને બે એક્ઝામ્પલ આપણે છે જોઈએ. ધીસ ઇઝ અ ફેન, આ પંખો છે. ધીસ ઇઝ અ કોટ, આ પલંગ છે. હવે આપણે બીજા છે એક્ઝામ્પલ છે જોઈએ. આગળના એક્ઝામ્પલ જુઓ, એમાં નવો સ્પેલિંગ છે રેડિયો. રેડિકો, ઉચ્ચારણ એનો રેડિકો થશે અને એનો અર્થ છે એ રેડિયો. એના પછી છે બોક્સ, બી ઓ એક્સ, બોક્સ, બોક્સ એટલે કે પેટી. એના પછી છે ડી આઈ એસ, ડીશ, ડીશ, ડીશ એટલે શું થાય, થાળી. એના પછી છે જે એ આર, જાર. તો જાર એટલે કે બરણી છે એ થશે. એના પછી છે સી એ ટી, કેપ. તો કેપ એટલે શું થાય, ટોપી થાય. એના પછી છે ટી એ પી, ટેપ, ટેપ એટલે કે નળ છે એ થશે. ટેપ એટલે શું થશે, નળ છે એ થશે. હવે આપણે છે કે આ સ્પેલિંગના જે રીતે એક્ઝામ્પલ બનાવ્યા હતા ધીસ ઇઝના, એ રીતે એક્ઝામ્પલ છે એ બનાવીશું. તો પહેલા છે રેડિયો, બરાબર. તો રેડિયો છે તો આપણે પહેલા ધીસ is a radio. This is a radio. હવે એનું ઉચ્ચારણ જોઈએ. This is a radio. હવે એનું ગુજરાતી શું થશે, આ રેડિયો છે. શું થશે, આ રેડિયો છે. એના પછી છે નંબર સિક્સ, કયો ન્યુ વર્ડ છે, બી ઓ એક્સ, બોક્સ. સો ધીસ ઇઝ અ બોક્સ, ધીસ ઇઝ અ બોક્સ. એનું ઉચ્ચારણ છે જોઈએ, ધીસ ઇઝ અ બોક્સ. હવે એનો અર્થ છે શું થશે, જુઓ અહીંયા કે બોક્સ છે તો બોક્સનો અર્થ શું થશે, પેટી થશે. તો હવે આપણે અહીંયા લખીશું કે આ પેટી છે, આ પેટી છે. એના પછી છે સેવન નંબર ઉપર આપણે જોઈએ, કયો સ્પેલિંગ છે, ડીશ નો છે, ડી આઈ એસ એચ, ડીશ, બરાબર. ડીશ એટલે કે થાળી. ધીસ, ધીસ ઇઝ અ ડીશ, ધીસ ઇઝ અ ડીશ. હવે એનું ઉચ્ચારણ જોઈએ, ધીસ ઇઝ અ ડીશ. હવે એનો અર્થ છે જે, આ થાળી છે. શું થશે, આ થાળી છે. હવે આપણે છે એ ફરી એકવાર સેન્ટેન્સ છે એ બોલીશું, તમારે પણ છે એ સાથે સાથે બોલવાનું છે. ધીસ ઇઝ અ રેડિયો, આ રેડિયો છે. એના પછી છે ધીસ ઇઝ અ બોક્સ,
પેટી છે એના પછી છે this is a dish આ થાળી છે હવે પછી આપણે એના પછીના જે એક્ઝામ્પલ છે જોઈએ એટલે કે ઉદાહરણ છે જોઈએ क्या पूछा आपने तो के जार हमें ना पछी में स्पेलिंग छे क्यों छे जार छे बराबर सॉरी दिस इज अ जार એનો ઉચ્ચારણ છે આપણે જોઈએ दिस इज अ जार હવે એનો ગુજરાતી છે જોઈએ આ બરણી છે આ બરણી છે જો અહીંયા this is a jar આ બરણી છે એના પછી છે આપણે એનો સ્પેલિંગ આપેલો છે કેપ છે બરાબર c a p કેપ તો એમાં છે આપણે એક્ઝામ્પલ બનાવીએ એનું this is a cap બરાબર હવે એનું ઉચ્ચારણ છે આપણે જોઈએ this is a cap હવે એનો અર્થ છે તો કેપ એટલે શું થાય ટોપી થાય બરાબર તો જો આ ટોપી છે શું થશે ગુજરાતી આ ટોપી છે એના પછી લાસ્ટમાં છે ટીએપી ટેપ એટલે કે નટ તો એ એક્ઝામ્પલ આપણે જોઈએ ધીસ ઇઝ અ ટેપ હવે એનું ઉચ્ચારણ છે જોઈએ ધીસ is a tape એટલે કે એનો શું થશે ગુજરાતી આ નળ છે શું થશે આ નળ છે હવે એક ફરી એકવાર આપણે આ સ્પેલિંગ છે એ બોલીશું તમારે પણ છે એ બોલવાનું છે r a d i o radio એટલે કે એનો અર્થ છે શું થશે radio એના પછી જુઓ b o x box box એટલે કે પેટી એના પછી છે d i s h dish dish એટલે કે થાળી એના પછી છે j a r જાર જાર એટલે કે બરણી એના પછી c a p cap cap એટલે કે ટોપી અને લાસ્ટ છે t a p cap cap એટલે કે નળ અને એક્ઝામ્પલ છે એકવાર જોઈએ this is a jar આ બરણી છે એના પછી છે this is a cap એટલે કે આ ટોપી છે અને એની પછી લાસ્ટ છે this is a tap આ નળ છે